નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા પરિવાર વતી ફરી એકવાર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો ચાલો શરૂઆત કરીએ. ગયા ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8ના જે નામ છે, એટલે કે ચેપ્ટર નંબર 7 શું હતું આપણો? ત્રિકોણ. અને ચેપ્ટર નંબર 8 શું હતું? તો કે ચતુષ્કોણ. ચતુષ્કોણના પ્રકારમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એ જોઈ ગયા હતા, બરાબર. તો ત્રિકોણની વ્યાખ્યા યાદ કરીએ ફરીવાર. તો કે ત્રિકોણની વ્યાખ્યા શું હતી? તો કે ત્રણ રેખાઓ એકબીજાને અનન્ય બિંદુમાં છેદે અને જે બંધ આકૃતિ બને તેને શું કહેતા હતા આપણે? ત્રિકોણ, બરાબર છે. ત્યારબાદ ચતુષ્કોણની તો કે ચાર કેવા બિંદુઓ? તો કે ત્રણ બિંદુઓ માટે શરત હતી કે સમરેખ ન હોય તેવા એવા ચાર બિંદુઓથી બનતી બંધ આકૃતિને શું કહેતા હતા આપણે? ચતુષ્કોણ. ચતુષ્કોણના પણ ઘણા બધા પ્રકાર જોઈ ગયા હતા આપણે. ધારો કે પહેલું જોયું હતું સમલંબ ચતુષ્કોણ, કે સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને શું કહેતા હતા? સમલંબ ચતુષ્કોણ. ત્યારબાદ શું જોયું હતું આપણે? તો કે બીજો પ્રકાર આ હતો સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુઓની કેટલી? તો કે બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને શું કહેતા હતા? સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્યારબાદ જોયું હતું આપણે લંબ ચોરસ. ત્યારબાદ જોયું હતું સમબાજુ ચતુષ્કોણ. ત્યારબાદ જોયું હતું પાંચમો પ્રકાર ચોરસ. અને છેલ્લે છ નંબર કયો હતો છેલ્લો? તો કે પતંગાકાર ચતુષ્કોણ. અહીંયા આપણે શું કરવાનું છે? તો કે ક્ષેત્રફળ મેળવવાનું છે. કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ એટલે શું? કે તે પ્રદેશ, એટલે કે તે વસ્તુએ રોકેલી જગ્યા, તે વસ્તુ કેટલા ભાગમાં રોકાયેલી છે, તેણે કેટલો પ્રદેશ રોકાયેલો છે, બરાબર છે, રોકેલો છે તે. સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે શરૂઆત કરીએ થિયરીથી. તો કે પહેલું આપ્યું છે કે સમતલ્ય પ્રદેશ કોને કહેવાય આ કોઈ પણ આકૃતિનો? તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિને શું કહેવાય છે? સમતલ્ય પ્રદેશ. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા કોઈ પણ આકૃતિ આવી આડી હવળી દોરી દઉં કે જેમાં કોઈ છે નહીં, પણ જો કેવી છે, બંધ છે. તો કે આની વચ્ચે જે પ્રદેશ એણે રોક્યો છે, બરાબર છે, ઘેરાયેલો જે સમતલ ભાગ છે એને શું કહેવાય? એનો સમતલ્ય પ્રદેશ. ધારો કે હું નાનો એવો ચોરસ દઉં છું. તો કે ચોરસની ચાર બાજુઓ વચ્ચેનો જે પ્રદેશ છે એને શું કહેવાય છે? તેનો સમતલ્ય પ્રદેશ. ફરી એકવાર લઉં. તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો શું કહેવાય છે? સમતલ્ય પ્રદેશ. ખ્યાલ આવે છે? આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ, એ જરૂરી છે. ત્યારબાદ જોઈએ આપણે જે ક્ષેત્રફળ વિશે વાત કરવાના છે. તો કે ક્ષેત્રફળની વ્યાખ્યા, આકૃતિનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે ઇંગ્લિશમાં કહેવાય છે એરિયા. શું કહેવાય છે? એરિયા. આ યાદ રાખજો. ત્યારબાદ એની વ્યાખ્યા જોઈએ. તો કે સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશના પરિમાણ કે માપને, જે સમતલ્ય પ્રદેશ મેળવું એ કેટલું મેળવું? તો કે પરિમાણ માપવું પડે, બરાબર. પરિમાણ કે માપને આકૃતિનું શું કહેવાય છે? ક્ષેત્રફળ કહે છે. આ પરિમાણ કે માપને હંમેશા કોઈ એક વાસ્તવિક સંખ્યાની મદદથી દર્શાવવામાં આવે છે. મતલબ કે તેનો એરિયા ક્ષેત્રફળ આપણને મળી જાય તો તેને શેની મદદથી? તો કે ચોક્કસ એકમની મદદથી દર્શાવવામાં આવે છે. ધારો કે હું ચોરસ લઈ લઉં. અહીંયા ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો આગળ ભણી ગયા છો. શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, કેમ કે તેમાં લંબાઈ અને પહોળાઈનું માપ કેવું હોય છે? સરખું. તો અહીંયા હું ધારો કે લંબાઈ લઈ લઉં છું 4 મીટર, તો પહોળાઈ 4 મીટર હોય, ચારે ચાર બાજુનું માપ કેટલું હોય? 4 મીટર. તો કે આનું ક્ષેત્રફળ મારે મેળવવું છે. તો કે એની બંધ સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ છે. તો કે મૂકું છું સૂત્રમાં. તો કે ચાર ગુણ્યા ચાર આવશે, કેટલું આવશે? 16 આવ્યું. પણ આ બધા એકમ અત્યારે ક્યાં હતા? મીટરમાં. ક્ષેત્રફળ એટલે લંબાઈનો એકમ પણ જોડે શું લાગશે? તો આપણે બે રીતે લખી શકીએ. અત્યાર સુધી આગળના ધોરણમાં આપણે આવો પણ ભણી ગયા છીએ, ચોરસ મીટર અથવા મીટર છે તો મીટરનો સ્ક્વેર કા વર્ગ પણ લગાડી શકો છો તમે, અથવા
ચોરસ મીટર પણ લખી શકો છો, એટલે કે તેનો જે જવાબ હોય ફાઇનલ ક્ષેત્રફળનો એને કોઈક એકમ, કોઈ એક ધન વાસ્તવિક સંખ્યા હોય તેની સાથે એકમ વડે દર્શાવવામાં આવે છે, આમાં ભૂલ કરવાની નથી, બરાબર છે? કોઈ પણ વસ્તુનો જવાબ આવે તો પાછળ એકમ ફરજિયાત આવવો જોઈએ. ધારો કે આ મીટરને બદલે સેન્ટીમીટરમાં છે તો શું કરીશું? તો કે ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટરનો વર્ગ, બરાબર છે? સેન્ટીમીટરનો વર્ગ એ પ્રમાણે એકમ લખી શકાય. ત્યારબાદ જોઈએ આપણે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ. એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ, તો કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? પહેલાં તો એકરૂપ આકૃતિઓ, તો કે જો બે આકૃતિઓ એ અને બી એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ સમાન જ હોય. પણ આપણે તો મેં શું વાત કરી તમને પહેલાં કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? એકરૂપ આકૃતિઓ એટલે આપણે બે શરતો યાદ રાખવાની છે. વધુ આપણે ડિટેલમાં ધોરણ 10માં ભણવાનું છે. તો કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો કે બે શરતો, સમાન કદ હોવા જોઈએ અને સમાન આકાર હોવા જોઈએ. હું તમને ઉદાહરણ તરીકે દર્શાવું તો કે મેં સમાન માપના બે સમબાજુ ત્રિકોણ લીધા, કે દરેક બાજુનું માપ કેવું છે? 3 સેન્ટીમીટર. કેટલું છે? 3 સેન્ટીમીટર સમબાજુ ત્રિકોણ લીધા છે. એટલે જો બંને ત્રિકોણ જ છે એટલે બંનેના આકાર કેવા છે? ત્રિકોણ છે, સમાન. ત્યારબાદ તેમનું કદ, તો કે બધાની બાજુનું માપ કેટલું છે? 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટર થયું, તો કે બંનેના આકારે સમાન છે, બંને ત્રિકોણ જ છે ને બંનેના કદે કેવા છે? સમાન. તો આને શું કહેવાય? એકરૂપ આકૃતિઓ. હવે આમાં એકરૂપ આકૃતિઓ ક્યારે ન કહેવાય? તો એક ત્રિકોણ નાનું હોય અને એક ત્રિકોણ મોટું હોય, અથવા થોડુંક જુદું હોય, જુદા પ્રકારનું ત્રિકોણ હોય, સમબાજુ ન હોય, તો એ આકૃતિઓ કેવી થઈ? તમારી એકરૂપ ના થઈ. એને સમરૂપ કહી શકો પરંતુ એકરૂપ આકૃતિઓ કહી શકો નહીં, કે કારણ કે એનું કદ પણ કેવું જોઈએ? તેટલું જ. અને શું આના ઉપરથી ખબર પડે આપણને? કદ એ સમાન હોય ને આકાર એ સમાન હોય તો આકૃતિઓ એકરૂપ હોય. સરખી જ આકૃતિઓ હોય, સેમ ટુ સેમ, તો આપણે શું કહી શકીએ? તેમના ક્ષેત્રફળ કેવા હોય? સમાન. કેવા હોય છે? સમાન. કે એકનું ક્ષેત્રફળ મેળવીએ એટલે બીજાનું ક્ષેત્રફળ મેળવવું પડે નહીં, એ જ લખી નાખવાનું બેઠું. તો તેને સંકેતમાં જો એરિયા ઓફ એ, આને ધારો કે એ આકૃતિ આપી દો અને આને બી આકૃતિ આપી દો, તો પહેલાંના ક્ષેત્રફળને, તો કે આપણે કીધું ક્ષેત્રફળને ઇંગ્લિશમાં એરિયા વડે દર્શાવે છે. એના વડે, એરિયા વડે. એરિયામાંથી પહેલાં બે શબ્દો લઈ લઉં તો આ પહેલાંનું ક્ષેત્રફળ જો એરિયા ઓફ એ થયું, એવું ને એવું બીજાનું ક્ષેત્રફળ સમાન છે તો શું થઈ ગયું? એરિયા ઓફ બી. આ વડે દર્શાવાય છે. પરંતુ આનાથી જો લખ્યું છે ઉલટું વિધાન સત્ય નથી, કે બે આકૃતિઓ બે સમાન ક્ષેત્રફળ હોય તો આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. ધારો કે એક ત્રિકોણ હોય અને બીજો લઈ લો ચોરસ, બેનું ક્ષેત્રફળ કેવું છે? સરખું. કેવું છે ક્ષેત્રફળ? સરખું. પણ બંને આકાર કેવા છે? જુદા જુદા. એટલે એકરૂપ આકૃતિઓ હોય તેવું જરૂરી નથી. આનો જવાબ 16 સેન્ટીમીટરનો સ્ક્વેર આવે છે ક્ષેત્રફળનો. આનો પણ 16 સેન્ટીમીટરનો સ્ક્વેર આવે છે, પરંતુ આકાર કેવા છે? જુદા જુદા. એટલે બે આકૃતિઓ એકરૂપ નથી. ત્યારબાદ આગળ વધીએ આપણે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો તરફ. શું છે? આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો. તો શું કીધું છે? કે જો એ અને બી એકરૂપ આકૃતિઓ હોય તો તેમના ક્ષેત્રફળ સમાન જ હોય, તેને એરિયા ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બી વડે દર્શાવાય. જો બે આકૃતિઓ એકરૂપ હોય, એકરૂપ એટલે કીધું મેં તમને, શું કીધું? તો કે સમાન આકાર અને સમાન કદ હોય તો બંને આકૃતિઓને ક્ષેત્રફળ કેવા હોય? સરખા જ હોય. અહીંયા બે ત્રિકોણ આપણે લઈ લઈએ. અહીંયા ધારો કે હું વર્તુળ દોરું, બરાબર, આવું ને આવું બીજું વર્તુળ બાજુમાં ડ્રો કરું છું. આપણે ધારી લઈએ કે આ બંને વર્તુળ થોડીક આમ તેમ આકૃતિ હોય, પણ બે વર્તુળ સમાન માપના છે. કેવા છે? સમાન. તો આ પહેલાંને નામ આપી દઉં એ ને બીજાને નામ આપી દઉં કેપિટલ બી. તો કે જેટલું પહેલાંનું ક્ષેત્રફળ છે, એટલે કે પહેલાંએ જેટલી જગ્યા રોકી છે એટલી જ બીજાએ જગ્યા રોકી છે, કારણ કે બંને એકરૂપ છે, બંને વર્તુળ તો છે જ, એટલે કે બંને આકારે વર્તુળ છે, બંનેના કદ એટલે કે માપે કેવા છે? સરખા. ધારો કે પહેલાંની ત્રિજ્યા હોય 2 સેન્ટીમીટર. કેટલી હોય? હા, 2 સેન્ટીમીટર. તો બીજાની ત્રિજ્યા કેટલી હશે? 2 સેન્ટીમીટર. તો બંનેના ક્ષેત્રફળ કેવા મળે છે આપણને? સમાન. કેવા મળે છે?
સમાન. ત્યારબાદ આગળ વધીએ બીજો મુદ્દો. જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલ્ય પ્રદેશ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા સમતલ્ય પ્રદેશો ભેગા થઈને બને તો એરિયા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પી પ્લસ એરિયા ઓફ ક્યુ. ધારો કે હું એક ત્રિકોણ લઈ લઉં મોટો, આ પ્રમાણે તેના બે ભાગ પાડી દો, તેના બે ભાગ પાડી દઉં આ પ્રમાણે. જો અહીંયા તો કે ઉપરવાળું જે છે એનું નામ આપી દઉં છું હું પી, શું નામ આપી દઉં છું પી, અને નીચેવાળાનું નામ આપું છું ક્યુ. એટલે જો આપણે આ સૂત્ર બનાવવું છે અને આખો જે ત્રિકોણ છે ટોટલ આખો આકૃતિ દોરી છે એનું નામ હું આપી દઈએ આપણે ટી. કે બંને કેવા પ્રદેશ એકબીજાને આચ્છાદિત ન કરે તો એકબીજાને આચ્છાદિત ન કરે એટલા શબ્દ શું, તો કે એકબીજાના પ્રદેશમાં જો પી અને ક્યુ ઘૂસી નથી જતા કે ક્યુ અડધો પીમાં હોય અને પી અડધો ક્યુમાં હોય એવું થતું નથી, તો કે એકબીજા એકબીજાથી આચ્છાદિત ન કરે તેવા સમતલ્ય પ્રદેશો ભેગા કરવાના છે. તો કે જો પીનું ક્ષેત્રફળ હું આ પ્રમાણે દર્શાવી શકું, એરિયા ઓફ પી તો ઉપરવાળું આવી ગયું એટલું, પ્લસ નીચેવાળું ક્યુ છે એરિયા ઓફ ક્યુ, આ બંનેનો સરવાળો કરો તો આખું ટોટલ શું આવશે એરિયા કે જેને આપણે દર્શાવીશું ટી વડે. તો એ જ તમને આ સૂત્ર કહેવા માગે છે કે બે આકૃતિઓ ભેગી થાય પણ કેવી આકૃતિઓ, કે એકબીજામાં ભળી ન જાતી હોય તેવી, બરાબર છે. પોતપોતાના વ્યવસ્થિત ક્ષેત્રફળ અલગ રહેતા હોય તો એ બે ક્ષેત્રફળનો તમે સરવાળો કરો તો કુલ આકૃતિના ક્ષેત્રફળ બરાબર થાય, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આ ચેપ્ટરમાં આગળ પ્રમેયનો જ અભ્યાસ કરવાનો છે, ફક્ત પ્રમેયનો, કેમ કે આ ચેપ્ટરમાં કોઈ પણ દાખલા આ વર્ષે આપણા સિલેબસમાં નથી, સિલેબસમાંથી કમી કરેલા છે. એટલે પ્રમેય પણ કઈ રીતે ભણવાનો છે, તો કે પ્રતિજ્ઞાની સમજ વિધાન જોઈશું આપણે, ત્યારબાદ સિમ્પલ આકૃતિ જોઈશું, એ પ્રમાણે પ્રમેયનો શેના આધારે, તો કે પ્રમેય શેના આધારે હશે, જો ચેપ્ટરનું નામ શું છે ક્ષેત્રફળના આધારે, એક તો ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો હશે અને ત્રિકોણના ક્ષેત્રફળના પ્રમેય હશે. તો તે બધું આપણે હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું.